નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ નવના ઇંગ્લિશ વિષયના શિક્ષણ એના યુનિટ નંબર નવના સોલ્યુશન વિશે ચર્ચા કરીશું તેમાં સૌપ્રથમ આપણે જોઈએ પહેલો પેરાગ્રાફ એમાં છે આઈ નો વોટ ઇઝ હિઝ નેમ ઇઝ ઇટ ઇઝ અ મિત્રા અ ફ્રેન્ડ રેશમા સાઈડ રેશમા કહે છે કે હું જાણું છું શું નામ છે તેનું તે મિત્રા છે મિત્ર તે ટુ બાસ્કેટ એન્ડ પૂટ સમ ગ્રાસ ઇન ઇટ તે ટોપલી લે છે અને તેમાં થોડુંક ઘાસ મૂકે છે ઇટ વોઝ મિત્રાસ બેડ તે મિત્રાનો મિત્રાની પથારી છે રેસમાં કેપ ધ બાસ્કેટ વિથ હર એન્ડ સ્લેબ પેસફુલી રેસમાં ટોપલી પોતાની સાથે રાખે છે એન્ડ એન્ડ સ્લેબ પેસફુલી અને શાંતિપૂર્વક સુઈ જાય છે વેન શી વોકઅપ જ્યારે તે જાગે છે સી લુક ટેક ધ બાસ્કેટ તે ટોપલી તરફ જુએ છે ઇટ વોઝ એમ્પટી તે ખાલી હોય છે રેસમાં ક્રાઇડ લાઉડલી રેસમાં જોરથી બોમ્બ પાડે છે મિત્રા મિત્રા વેર આર યુ મિત્રા મિત્રા તું ક્યાં છે હર મમ્મી એન્ડ પાપા સર્ચ ઇન ધ હાઉસ એન્ડ એટ લાસ્ટ ફાઉન્ડ હિમ નિયર ધ વોટર ક્લબ ઇન ધ બાથરૂમ તેને મમ્મી અને પપ્પા તેને શોધે છે ઘરમાં અને અંતે તે બાથરૂમમાં પાણીના ટબ પાસે એટલે કે નળ પાસે પાણીનો જે ટબ હોય છે તેની પાસે તે જોવા મળે છે વિથ વોટ સવાલ જવાબ જોઈએ વિથ વોટ ડીડ રેસમાં પ્રિપેર મિત્રાસ બેડ શેના વડે રેસમાં મિત્રાની પથારી તૈયાર કરે છે તો જોઈએ રેસમાં પ્રિપેર મિત્રાસ બેડ વિથ ગ્રાસ બીજો સવાલ વોટ હેપન રેસમાં વોકઅપ જ્યારે રેસમાં જાગે છે ત્યારે શું થાય છે તો જોઈએ રેસમાં વોકઅપ સી ફાઉન્ડ ધ બાસ્કેટ ફટી એટલે કે ટોપલી ખાલી જુએ છે ત્યારબાદ પેરેગ્રાફ નંબર બે હી ઇઝ મિત્રા તે મિત્રા છે રિશ્મા ઇન્ટ્રોડ્યુસ ધ ન્યૂ ફ્રેન્ડ રેસમાં પરિચય આપે છે નવા મિત્રોનો હાવ લવલી ધે સેડ તેઓએ કહ્યું કે તે કેટલું સુંદર છે ધ હેલ્પ રેશમા ટુ હોલ્ડ ધ બર્ડ તેઓ રેશમાને મદદ કરે છે પક્ષીને પકડવામાં વાઇલ્ડ રેશમા ફેટ હિમ વિથ હેન ઇન્ક જ્યારે રેશમા સાં ભરવાની સળીથી તેને ખવડાવી રહ્યો હોય છે ત્યારે તેઓ તેને પક્ષીને પકડવામાં તેની મદદ કરે છે ધ હેડ ટુ લીવ શૂન ટુ કેચ ધ સ્કૂલ બસ તેઓએ અત્યારે તરત જવું પડે તેવું લીવસૂ ને એટલે કે તેરે જ જવાનું છે ટુ કેચ ધ સ્કૂલ બસ સ્કૂલની બસ પકડવા માટે તેઓએ જવું પડશે વી વિલ બી બેક ઇન ધ આફ્ટરનૂન રેસમાં અમે સાંજે પાછા ફરીશું રેસમાં એટલે કે આફ્ટરનૂન એટલે કે બપોરે ઓ શ્યોર ડૂ કમ અરે હા જરૂર આવજો વી વિલ પ્લે વિથ મિત્રા હી ઇઝ સો લવિંગ આપણે મિત્રા સાથે રમીશું તે ઘણું સુંદર છે શેડ બંસી કોણ કહે છે બંસી કહે છે કે આપણે મિત્રા સાથે રમીશું તે ઘણું સુંદર છે પ્રેમાણ છે વી વિલ મેક હિમ સ્ટ્રોંગ શેડ કનું કનું કહે છે કે આપણે તેને મજબૂત બનાવીશું ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેક ન્યૂ ફ્રેન્ડ ફોર મિત્રા બિકોઝ ઇઝ લેમ ઇટ ઇઝ ડિફિકલ્ટ મુશ્કેલ હતું ટુ મેક ન્યૂ ફ્રેન્ડ નવા મિત્ર બનાવવાનું ફોર મિત્રા મિત્રા માટે બિકોઝ હી ઇઝ અ લેમ કારણ કે તે લંગડું હતું શેડ અનિતા અનિતા કહે છે કે તે લંગડું છે એટલે તેના માટે નવા મિત્ર બનાવવાનું સરળ નથી મુશ્કેલી છે એમાં પહેલો સવાલ જોઈએ વાય અકોર્ડિંગ ટુ અનિતા ઇઝ ઇટ ડિફિકલ્ટ ફોર મિત્રા ટુ મેક ન્યૂ ફ્રેન્ડ તો જવાબ આવશે અકોર્ડિંગ ટુ અનિતા એટલે કે અનિતાના મત અનુસાર ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મિત્ર ટુ મેક ન્યૂ ફ્રેન્ડ બિકોઝ હી ઇઝ લેમ પગે તેને વાગેલું હોવાથી તે ચાલી નહોતું શકતું તેથી બીજું બીજો સવાલ હાઉ ડીડ ધ ચિલ્ડ્રન હેલ્પ રેસમાં કઈ રીતે બાળકો રેસમાને મદદ કરે છે તો જવાબ આવશે ધ ચિલ્ડ્રન હેલ્પ રેસમાં ટુ હોલ્ડ ધ બર્ડ વાઇલ્ડ શી ફેડ એમ બી થયાને ઇન્ક ફિલર ઇન્ક ફિલ ત્યારબાદ ત્રીજો પેરાગ્રાફ આફ્ટર દિસ ઇન્સિડન્ટ દને નેબરિંગ ચિલ્ડ્રન બીકમ વેરી ફ્રેન્ડલી વિથ રેશમા આ પ્રસંગ પછી પાડોશીના જે બાળકો હતા તેઓ રેશમા સાથે ઘણા મિત્રતાપૂર્વક વર્તન કરે છે એટલે કે મિત્ર બની જાય છે દે કુલ રિયલાઇઝ દેટ તેઓને મહેસૂસ થાય છે કે તેઓને સમજ સમજ પડે છે કે દેટ રેશમા મસ્ટ હેવ ફેલ્ડ બેડ રેશમાને જરૂર ખોટું મહેસૂસ થતું એટલે કે ખરાબ મહેસૂસ થતો હશે બિકોઝ કારણ કે દે ડીડ નોટ પ્લે વિથ રેશમા તેઓ રેશમા સાથે નહોતા રમતા નેક્સ્ટ ડે બીજા દિવસે ધ ચિલ્ડ્રન કેમ ઇન ધ ઇવનિંગ બીજા દિવસે બાળકો સાંજે આવ્યા અંજુ હેડ અ થીક બુક વિથ હર અંજુ પાસે એક જાળી ચોપડી હતી વી કેન રીડ ઓલ અબાઉટ ડક્ષ ઇન ધીસ બુક જુઓ આપણે આ પુસ્તકમાં બધા જ પ્રકારના બતકો વિશે વાંચી શકીએ છીએ વી વોન્ટ ટુ મેક મિત્રા વેરી સ્ટ્રોંગ આપણે મિત્રાને ઘણું મજબૂત બનાવીશું હિ શીલ બી એબલ ટુ ફ્લાય તે ઉડવામાં સક્ષમ બનશે તો એમાં પહેલો સવાલ જોઈએ વોટ ડીડ ધ ચિલ્ડ્રન રિયલાઇઝ આફ્ટર દે બીકમ ફ્રેન્ડલી વિથ રેસમાં વોટ ડીડ ધ ચિલ્ડ્રન રિયલાઇઝ શું સમજ સમજણ પડે છે તેઓને શું સમજ આવે છે તે બીકમ ફ્રેન્ડલી વિથ રેશમા જ્યારે તેઓ રેશમા સાથે મિત્ર બને છે ત્યારે જવાબ આવશે આફ્ટર ધ ચિલ્ડ્રન બીકમ ફ્રેન્ડલી વિથ રેશમા દે રિયલાઇઝડ દેટ શી મસ્ટ હેવ ફેલ્ટ બેડ બિકોઝ દે ડી નોટ પ્લે વિથ હર કારણ કે તેઓ તેની સાથે ન રમતા હતા તેથી જરૂર રેશમાને ખરાબ લાગતું હશે ત્યારબાદ બીજો પેરેગ્રાફ સોરી બીજો સવાલ વાય ડીડ ધ ચિલ્ડ્રન વેન વોન્ટ ટુ મેક મિત્રા સ્ટ્રોંગ શા માટે બાળકો મિત્રને મજબૂત બનાવવા માગતા હતા તો જવાબમાં આપણે લખી શકીશું કે તે ઉડવામાં સક્ષમ બને તે માટે તો જવાબ આવશે આ રીતે ધ ચિલ્ડ્રન વોન્ટેડ ટુ મેક મિત્ર સ્ટ્રોંગ સો ધેટ હી શુડ બી અબેલ ટુ ફ્લાય ત્યારબાદ ચોથો પેરેગ્રાફ ફાઇનલી ધ ડે ઓફ ડિપ્રેચર ફોર ધ ડીયરેસ્ટ ફ્રેન્ડ અરાઈવડ રેશમાસ ફાધર ટુક ઓલ ધ ચિલ્ડ્રન એન્ડ ધ ડક ટુ નિયર બાય લેક એટલે કે અંતે તેનો નિરાશાજનક જે દિવસ છે તે આવી જાય છે તેના મિત્રનો પ્રિય મિત્રનો રેશમાના પિતાજી તેઓને એક નજદીકી તળાવ પાસે લઈ જાય છે ધ ચિલ્ડ્રન લિફ્ટેડ મિત્રા ફ્રોમ રેશમાસ લેફ બાળકો રેશમાના ખોળામાંથી તે પક્ષીને મિત્રાને ઉચકે છે એન્ડ જેન્ટલી પુટ હિમ ઇન ધ વોટર અને ધીમેથી તેને પાણીમાં મૂકે છે ઇટ સ્લોલી સ્ટાર્ટેડ સ્વિમિંગ તે ધીરેથી તરવાનું શરૂ કરે છે હિઝ સોલ્ડ ધ વોટર વિથ હિઝ બ્રોડ બેગ તે પાણીને ગળી જાય છે તેની બ્રોડ બીક બીક એટલે કે પોતાની પોળી ચાચવાડે ચિલ્ડ્રન વેર હેપી ટુ સી ધ હેપીનેસ ઓફ ધર ફ્રેન્ડ બાળકો તેના મિત્રની ખુશીઓ જોઈને ઘણા ખુશ થાય છે ત્યારબાદ पहला सवाल वॉट डीड द चिल्ड्रन डू एट द दैक बा तला करे तो जो ये चिल्ड्रन लिफ्टेड मित्रा फ्रॉम रेशम एंड पुट हिम इन द दोटर बीजो सवाल वाई वेर द चिल्ड्रन हैप्पी शाड़कों खुश था तो जवाब आशे द चिल्ड्रन वेर हैप्पी टू शी धर फ्रेन्ड्स हेप्पीनेस तित्री खुशी जो खुशबाद આગળનો પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ઓફ ફ્રેન્ડલી હેન્ડ્સ રેસમા વોઝ ટેકન ડાઉન ધ સ્ટેર ટુ ધ પાર્ક ફ્રોમ ધ બાલ્કની મમ્મી લુકડ એટ ધ બ્રોડ સ્માઈલ ઓન હર ડોટર્સ ફેસ બ્રિગન બાય ધ શિટિંગ સન શું કહે છે કે વિથ ધ હેલ્પ ઓફ ફ્રેન્ડલી હેન્ડ્સ મિત્રતા ભર્યા હાથોના લીધે નહીં મદદથી રેસમાં સીડીઓ એટલે કે દાદર પરથી બગીચામાં જાય છે પરશાળ પરથી પણ કહી શકો ફ્રોમ ધ બાલ્કની મમ્મી લુકડ એટ ધ બ્રોડ સ્માઇલ બાલ્કનીમાંથી મમ્મી જુએ છે મોટું હાસ્ય ખુશી અને જે હાસ્ય હોય છે ઓન હો ડોટર્સ ફેસ એટલે કે પોતાની દીકરીના ચહેરા પર બ્રિગડન ચમકે છે ભાઈ ધ શિટિંગ સન એટલે આથમતા સૂર્ય માથે ચમકે છે રેશમા નેવર હેડ આ રીઝન ટુ ફીલ ઓનલી અગેન એસમાં પાસે હવે કોઈ કારણ ન હતું એકલું મહેસૂસ કરવાનું ફરીથી એકલા મહેસૂસ કરવાનું આ પહેલો સવાલ જોઈએ વાય વોઝ રેશમાસ મધર હેપી શા માટે રેશમાના મમ્મી ખુશ હતા તો જવાબ આવશે રેસ્માસ મધર વોઝ હેપી ટુ સી ધ બ્રોડ સ્માઇલ ઓન રેસમાસ ફેસ એટલે કે રેશમાના જે મમ્મી હતા તે ખુશ હતા બ્રોડ સ્માઇલ એટલે કે મોટું હાસ્ય જોઈને ઓન રેસમાસ ફેસ રેશમાના ચહેરા પર હાસ્ય જોઈને બીજો સવાલ રેશમા વુડ નેવર બી લોનલી અગેન બીકોઝ ક્યારેય તે એકલું મહેસૂસ નહીં કરશે કારણ કે ધ ચિલ્ડ્રન હેડ બીકમ હર ફ્રેન્ડ્સ ના હવે બાળકો તેના મિત્ર બની ગયા હતા માટે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણો યુનિટ નંબર નવ છે તે અહીંયા પૂર્ણ થાય છે આગલા વિડીયોમાં આપણે યુનિટ દસ સાથે ફરી મળીશું ત્યાં સુધી તમે યુનિટ નવ કમ્પ્લીટ કરી લો વિદ્યાર્થી મિત્રો જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મહેરબાની કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કે જેથી આવા બાકીના વિડીયોના નોટિફિકેશનો તમને મળે અને તમારું સોલ્યુશન જે બાકી હોય તે પૂર્ણ થાય